हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે બિન સચિવાલય ક્લાર્કની જે એક્ઝામ જૂન અથવા તો જુલાઈ મહિનામાં જે આવે એમ છે, તો તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજે સંપૂર્ણપણે આ વિડિયોમાં વાત કરીશું। તો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। तो जो है मित्रों डिटेल में माहिती, तो मित्रों अहीं तमारी जे लेखित कसोटी छे ते बे भाग में लेवाशे। सौथी पहला भाग में तमारी लेखित कसोटी हशे के जे मित्रों ते ऑप्टिकल मार्क रीडर एटले के OMR पद्धति थी तमारी लेखित कसोटी छे ते लेवामां आवशे। तेमा मित्रों जे प्रश्नपत्र हशे ते कुल 200 गुणनुं पेपर हशे अने ते लखवा माटे तमने 2 कलाकनो समय छे ते आपवामां आवशे। हवे मित्रों अहीं परीक्षानो अभ्यासक्रम केवो रहेशे ते आपणे जोईए। तो मित्रों जे गुजरातनो इतिहास अने गुजरातनी जे संस्कृति छे तेना मित्रों 25 गुण रहेशे। ते सिवाय मित्रों गुजराती व्याकरण छे तो गुजराती व्याकरणना 25 गुण रहेशे। ते सिवाय अंग्रेजी व्याकरण छे ते अंग्रेजी व्याकरणना 25 गुण रहेशे। તે સિવાય મિત્રો ભારત અને ગુજરાતના જે વર્તમાન બનાવો છે એટલે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ, તે સિવાય સામાન્ય વિજ્ઞાન છે, તે સિવાય એપિટ્યુડ ક્વોન્ટિટેટિવ છે તેના મિત્રો 50 ગુણ રહેશે। તે સિવાય મિત્રો કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટરની થિયરી છે અને એપેન્ડિક્સ જી છે તો તેના મિત્રો 25 ગુણ રહેશે। એટલે કે મિત્રો કોમ્પ્યુટરની થિયરી અને જે પ્રેક્ટિકલ અમુક જે પ્રેક્ટિકલ રીતે જે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે તો તેના 25 ગુણ છે તે રહેશે। તે સિવાય મિત્રો જાહેર વહીવટ અને ભારતનું જે સંવિધાન છે એટલે કે ભારતનું બંધારણ છે તો તેમના 50 ગુણ રહેશે। એવી રીતે મિત્રો તમારું જે પેપર છે તે કુલ 200 ગુણનું રહેશે અને મિત્રો 200 પ્રશ્ન રહેશે અને તે લખવા માટે તમને 2 કલાકનો સમય છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે હવે મિત્રો અહીં તમને જે MCQ ટાઈપના જે પ્રશ્ન છે તે તમને પૂછવામાં આવશે અને તેની મિત્રો જે OMR શીટ હોય છે તેમાં તમારે તે પ્રશ્ન ટીક કરવાનો રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને મિત્રો ઉમેદવારે બધા જ પ્રશ્નના જવાબ છે તે ફરજિયાત આપવાના રહેશે। જો મિત્રો ઉમેદવાર કોઈ ખોટો જવાબ ટીક કરે અથવા તો 1 કરતાં વધારે જવાબ ટીક કરે અથવા તો મિત્રો છેકછાક જવાબ લખતી વખતે કોઈ પણ પ્રકારે છેકછાક કરે તો મિત્રો તે ખોટો જવાબ ગણી લેવામાં આવશે અને તમારો જે સાચો પ્રશ્ન છે તેમાંથી 0.25 ગુણ છે તે માઇનસ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો અહીં તમારી નેગેટિવ સિસ્ટમ છે તમારી પરીક્ષાની તે અહીં તમને લાગુ પડશે। તે સિવાય મિત્રો આગળ વાત કરીએ કે અહીં બધા પ્રશ્નના જવાબ આપવા તે કમ્પલસરી છે, પરંતુ મિત્રો જો તમને 4 વિકલ્પ આપેલ હોય અને તેમાં તમે 1 પણ જવાબ આપવા ન માગતા હોય તો મિત્રો જે OMR શીટ છે તેમાં 1 ઈ વિકલ્પ કરી નશે તે ઈ વિકલ્પ તમારે ટીક કરી દેવાનો રહેશે। જો તમે ઈ વિકલ્પ ટીક કરશો તો જે 0.25 માર્ક માઇનસ થાય છે તે થશે નહીં, પરંતુ તમે કોરો છોડી દેશો, એકેય વિકલ્પ ટીક નહીં કરો તો તમારો જે 0.25 માર્ક છે સાચા જવાબમાંથી કપાઈ જશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું, જ્યારે મિત્રો તમે લેખિત પરીક્ષામાં પાસ થઈ જશો એટલે તમારે ભાગ 2માં કોમ્પ્યુટરની પરીક્ષા છે તે આપવાની રહેશે। હવે મિત્રો કોમ્પ્યુટરની પરીક્ષામાં કેટલા વ્યક્તિને બોલાવવામાં આવશે, તો મિત્રો જે કુલ ખાલી જગ્યા હશે તેના મિત્રો મેરિટના આધારે કુલ 3 ગણા છે તે કોમ્પ્યુટરની પરીક્ષામાં ઉમેદવારને બોલાવવામાં આવશે। હવે મિત્રો કોમ્પ્યુટરની પરીક્ષામાં કયો અભ્યાસક્રમ રહેશે, તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, તો મિત્રો બીજા ભાગમાં તમારે કોમ્પ્યુટરની પરીક્ષા છે તે દેવાની રહેશે, તેનો કુલ 100 ગુણનું તે પેપર રહેશે અને તે પેપર લખવા માટે તમને 1.5 કલાકનો સમય છે તે આપવામાં આવશે, એટલે કે 1 કલાક અને 30 મિનિટનો સમય છે તે આપવામાં આવશે। ત્યાર પછી આગળ અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો તેમાં ગુજરાતી ટાઈપિંગ કસોટીના 20 ગુણ રહેશે, અંગ્રેજી ટાઈપિંગ કસોટીના 20 ગુણ રહેશે, જ્યારે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભના જે કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી છે તો તેના 60 ગુણ રહેશે। એવી રીતે મિત્રો તમારું જે કોમ્પ્યુટરનું પેપર હશે, કોમ્પ્યુટરની પ્રેક્ટિસ પેપર હશે તેમાં 100 ગુણનું પેપર રહેશે, એટલે કે 100 ગુણની પરીક્ષા રહેશે અને કુલ 1.5 કલાકનો સમય છે તે તમને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું મેરિટ વિશે, તો કે મિત્રો અહીં તમારી જે ભાગ 1ની જે લેખિત કસોટી છે તો તેમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% લેવા ફરજિયાત છે। તે સિવાય મિત્રો મેરિટની વાત કરીએ તો અહીં મિત્રો બંને પરીક્ષાનું ગુણ છે તે ગણવામાં આવશે, જેમ કે ભાગ 1માં જે લેખિત કસોટી
જે લેવામાં આવે તેમના જે ગુણ હોય તે સિવાય બીજા ભાગની જે કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવે તેના જે ગુણ હોય તે બંનેના સંયુક્ત ગુણ ગણી અને તેના આધારે મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે। તો મિત્રો આ રીતે પરીક્ષાનો અભ્યાસક્રમ છે જે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જે એક્ઝામ આવેમ છે તો તેનો આ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે। તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિન્દ।